સમગ્ર અપડેટ્સ માટે અને તેના જોવે મિડકેપ કાઉન્ટર સુપર આપણી સાથે ચર્ચા કરવા માટે જોડાઈ રહ્યા છે પ્રભુદાસ લેધરના હિતેશ શેઠ. હિતેશજી, સ્વાગત છે સીએનબીસી બજારમાં. સૌપ્રથમ તો અહીંયા આપણે જોયું તો મિડકેપ ઇન્ડેક્સ ઉપર એક સારા એવા પ્રેશર આપણે ગત સપ્તાહ સુધી બનતા જોયા હતા, પરંતુ ગઈકાલના એક પુલબેકની સાથે મિડકેપમાં પણ આપણે જોયું તો એક સારી ખરીદદારી બનતી દેખાઈ રહી છે અને આજે ઓલમોસ્ટ જોયું તો 0.25%ની મજબૂતી દેખાઈ રહી છે. શું આઉટલુક બની રહ્યો છે અહીંથી આગળનો ટ્રેન્ડ આપને કેવો દેખાઈ રહ્યો છે? છેલ્લા 2-3 અઠવાડિયામાં જે ઘટાડો આવ્યો છે એના પછી એક આ એક પુલબેક રેલી શરૂ થઈ છે અને નિફ્ટીની અંદરમાં 850 પોઈન્ટનું જે ઘટાડો આવ્યા પછી આ જે પુલબેક શરૂ થયું છે, મને એમ લાગે છે કે આખા ઘટાડા જે 850 પોઈન્ટનો જે ઘટાડો આવેલો છે એમાં એબાઉટ 38 ટકાથી ગણો અથવા 50% સુધીનો બાઉન્સ બેક અથવા સમજો કે 450 મેક્સિમમ 450 પોઈન્ટનો બાઉન્સ બેક આવી શકે છે, જેના થકી 8700 સુધી નિફ્ટી આવી શકે છે. અને આ બાઉન્સ બેકની અંદરમાં જે સ્ટોક્સ ઘણા ઘટી ગયા હતા અને વધુ પડતા ઘટી જવાથી જે બાઉન્સ બેક આવે છે એ રીતનો આવી રહ્યો છે, પણ છતાં પણ આ બાઉન્સ બેકમાં જેને લેવાનું હોય એમણે બહુ સાવધાનીથી લેવું જોઈએ એવું મારું માનવું છે. કારણ કે ઓવરઓલ બજારની અંદરમાં જે ઘટાડાનો જે પ્રવાહ ચાલ્યો હતો તે હજી પૂરો થઈ ગયો એવા હજી સંકેત આવતા નથી. એ જોતા મને એમ લાગે છે કે ઉપર ઉછાળામાં નફો બુક કરી લેવો જોઈએ. ઓકે, અહીંયા ઉછાળે એક વખત નફો બુક કરી લેવાની સલાહ બની રહી છે. સાથે જ આપણે ખાસ કરીને જે હવે બેંકની અંદર મોમેન્ટમ આપણને બનતું દેખાયું તો આજે બેંક નિફ્ટીમાં આપણે જોયો તો ટ્રેન્ડ લાઇન આપણને થોડી એક હજુ નેગેટિવ બનતી દેખાઈ રહી છે. ઓલમોસ્ટ 0.5% સુધીનો ઘટાડો દેખાઈ રહ્યો છે. પરંતુ મિડકેપ લેવલના બેન્ક્સની જો વાત કરીએ તો એમાં અત્યારે આપણે દેના બેંક, ધનલક્ષ્મી બેંક, લક્ષ્મી વિલાસ બેંક જેવા કાઉન્ટર જોઈ રહ્યા છે કે જ્યાં આપણે એક ઘણી સારી મજબૂતીનો ટ્રેન્ડ બનતો જોઈ રહ્યા છે. આ ઉપરાંત સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા, વિજયા બેંક, ફેડરલ બેંકના કાઉન્ટર છે જ્યાં પણ આપણે એક સારી મજબૂતી આવતી જોઈ રહ્યા છે. એટલે હિતેશજી, અહીંયા ખાસ કરીને આપણે જે ટ્રેન્ડ લાઇન બનતી દેખાઈ રહી છે એમાં આપણે જોયું તો મિડકેપ બેંક્સમાં એક આપણને સારી એક પુલબેક આવતી દેખાઈ રહી છે. શું લાગી રહ્યું છે, મિડકેપ બેંક્સ ઉપર કોઈ ફોકસ કરવાની લાગે છે આપણે કે અત્યારે યોગ્ય સમય છે? પીએસયુ બેંકમાં સારો એવો ઘટાડો આવી ગયો છે, એ જોતા મને એમ લાગે છે કે પુલબેક આવી શકે છે. એમાં મને એમ લાગે છે કે બેંક ઓફ બરોડા, અલ્હાબાદ બેંક, આંધ્રા બેંક એમાં એક ઉછાળો હજી આવી શકે છે, જેના થકી 5-7% નો હજી વધારો આવી શકે છે. ઓકે, અહીંયા હજુ એક 5-7% નો વધારો અત્યારે આપણને જે મિડકેપ બેંકમાં ખાસ કરીને પીએસયુ બેંકમાં છે ત્યાં આપણને આવતો જોવા મળી શકે છે. એમાં પણ સ્ટોક સ્પેસિફિક ટ્રેન્ડ આપણને અહીંયા જોવા મળી શકે તેવી સંભાવના અહીંયા વધારે દેખાઈ રહી છે. સાથે જ મિડકેપ બેંક્સમાં જ આપણે જે એક પ્રેશર બનતા બેંક કાઉન્ટર્સ જોયો તેમાં એક અલ્હાબાદ બેંક સૌથી વધારે એક પ્રેશરમાં દેખાયું હતું. હિતેશજી, અહીંયા કોઈ આઉટલુક બનશે આપનો? હા, મેમ જે કહ્યું કે અલ્હાબાદ અને આંધ્ર બેંક બંને, મને એમ લાગે છે કે હવે એક વખત જે 2-3 દિવસ પહેલાના જે બોટમ બનેલા હમણાં હાલ પૂરતું એવું લાગે છે કે એનાથી હમણાં નીચે ન જાય, પણ એક વખત 5-7% નો ઉછાળો આપે અને પછી કારણ કે સારું એવું ઘટાડો આવી ગયો છે એ જોતા એક પુલબેક રેલી આ બધા પીએસયુ બેંકમાં આવતી દેખાઈ રહી છે. સાથે જ અહીંયા આપણે જો મિડકેપ લેવલના ઓટો કાઉન્ટર્સની ઉપર પણ એક વખત નજર કરીએ તો ટીવીએસ મોટર અને અશોક લેલેન્ડ, ખાસ કરીને ટીવીએસ મોટર ગઈકાલથી જ આપણે એક ખાસો ફોકસમાં બનતો જોયો છે અને અશોક લેલેન્ડની અંદર પણ આપણે જોઈએ તો આજના દિવસમાં એક ન્યૂઝ બેઝ મોમેન્ટમ સાથેનો ટ્રેન્ડ આપણને અહીંયા બનતો દેખાયો છે અને અત્યારે લગભગ 2.5% સુધીની એક મજબૂતી પણ અહીંયા આવતી જોવા મળી રહી છે અશોક લેલેન્ડના કાઉન્ટરમાં અને અત્યારે લગભગ 1% સુધીની મજબૂતી છે. જ્યારે ટીવીએસ મોટર્સની વાત કરીએ તો ત્યાં આજે પણ આપણે એક ઘટાડા તરફનો ટ્રેન્ડ બનતો જોઈ રહ્યા છે. હિતેશજી, અહીંયા કોઈ આઉટલુક બનશે, બેમાંથી કોઈ સ્ટોક ખરીદી કરવાની સલાહ આપશો? અશોક લેલેન્ડ અમે એક સલાહ આપેલી અને આગળ જતા મને એમ લાગે છે કે 78-81 સુધી જવાની, 81 રૂપિયા સુધી જવાની શક્યતા જોઈ રહ્યો છું અને હાલ પૂરતું એવું લાગે છે કે 70 રૂપિયાનું જે લેવલ છે એક સારો સપોર્ટ પ્રોવાઈડ કરશે. અને ટીવીએસ મોટર જે છે હજી એમાં એટલી હજી મજબૂતી દેખાઈ નથી રહી હાલ પૂરતી, એટલે અત્યારે એમણે એમ સમજવું જોઈએ કે એમાં રેન્જ બાઉન્ડ રહેશે અને ઉપરમાં 280 સુધી કદાચ જાય અને નીચેમાં સપોર્ટ તરીકે 255ની આસપાસ મારે, એટલે આ 255-280ની વચ્ચે રેન્જ બાઉન્ડમાં રહે એવી શક્યતા છે. જ્યારે અશોક લેલેન્ડમાં જરા સ્ટ્રેન્થ વધારે જોઈ રહ્યો છું.
ત્યારે જવાબ સ્ટ્રાઇડ એરપલેપ જે છે એક એવા ટ્રેન્ડિંગ મોડમાં છે કે દરેક ઘટાડેમાં સારી લેવાલી ચાલી રહી છે. એટલે આગળ જતા મને એમ લાગે છે કે આમાં 1300 રૂપિયા સુધી જવાની શક્યતા છે અને એનો એક સપોર્ટ લેવલ 1120 ની આસપાસનો સમજી અને ટ્રેડિંગના હિસાબે અથવા ઇન્વેસ્ટમેન્ટ ન કરો તો પણ ટ્રેડિંગના હિસાબે એમાં લેણ કરી શકાય અને 1300 રૂપિયાનું ટાર્ગેટ રાખી શકાય. જ્યારે ટોરન્ટ ફાર્મા છે હજી રેન્જ માઉન્ટ છે, હજી એટલી એટલી સ્ટ્રેન્થ દેખાતી નથી. બની શકે છે કે 1200 રૂપિયા સુધી આવે અને પછી 1200 રૂપિયાને જો પાર કરે તો એમાં સ્ટ્રેન્થ આવી જશે એવું લાગે છે. તો આગળ જતા પછી એમાં પણ 1250 થી 1300 રૂપિયા સુધી જવાની શક્યતા બની જશે. હાલ પૂરતું મને એમ લાગે છે કે સ્ટ્રાઇડ વધારે સારો છે. ઓકે, ત્યારે જ અહીંયા બીજા કેટલાક સામાજિક કાઉન્ટર આપણે આ સેગમેન્ટમાં નજર કરીએ તો અત્યારે આપણને એક પેનસિયા બાયોનું કાઉન્ટર જોઈ રહ્યા છે કે જ્યાં લગભગ 15% જેટલો વધારો આવતો દેખાઈ રહ્યો છે અને વોલ્યુમ પણ જોઈએ તો ખાસા એવા વધતા દેખાઈ રહ્યા છે. આપણે 10 દિવસની એવરેજની સરખામણીએ જોઈએ તો 15 ગણા વોલ્યુમ બની ચૂકતા દેખાઈ રહ્યા છે. શું લાગે છે અહીંયા કોઈ ફંડામેન્ટલી કોઈ ન્યૂઝ કે કોઈ ઇમ્પેક્ટ કયા કારણોસર અટલી ઉછાળાની દેખાઈ રહી છે? પેનેશિયા બાયોટેક વેક્સિન્સ નો પ્રોડક્શન કરે છે અને વર્લ્ડ બેંક ના ઓર્ડર એને મળ્યા કરે છે અને જયારે કોઈ મોટો ઓર્ડર એને મળે તો ત્યારે એમાં મુમેન્ટ આવે છે. તો એક્ઝેક્ટલી મને કઈ ખબર નથી, હું ટ્રેક નથી કરતો આ કંપનીને, પણ એવું લાગે છે જે સાથે મુમેન્ટ આવ્યો છે કે કોઈ મોટો ઓર્ડર એમને મળ્યો છે વેક્સિન્સ ની સપ્લાય માટે. ઓકે, ત્યારે જ અત્યારે હાલમાં જે સમાચાર આવી રહ્યા છે તેના ઉપર નજર કરીએ તો અત્યારે સુપ્રીમ કોર્ટ તરફથી અત્યારે અદાણી માટે થઈને આપણે એક ચુકાદો આવતો જોઈ રહ્યા છે. અત્યારે ખાસ કરીને અહીંયા જે સીઆરસીમાં હાયર ટેરિફમાં માટે થઈને જે પ્રિસ્ક્રાઇબ કરેલા હતા તેના માટે થઈને જે ઇસ્યુ ઊભો થયો હતો તેના માટે થઈને સુપ્રીમ કોર્ટે અત્યારે અદાણીને ઇસ્યુ રેઝ કરવા માટે થઈને અને ચેન્જ કરવા માટે થઈને અત્યારે કમ્પલસરી ટેરિફ જે છે તેમાં એક્સચેન્જ કરવા માટે થઈને અત્યારે અદાણીને છૂટ આપવામાં આવી છે. સ્ટોક ઉપર આપણે જોઈએ તો એક અત્યારે ઇમ્પેક્ટ આપણને પોઝિટિવ સાઈડ જ દેખાઈ રહી છે, નેગેટિવ સ્ટ્રીક અહીંયા બનતી નથી દેખાઈ રહી. સમગ્ર કેસની વિગતો આપણી પાસે આવતી જશે, એમાં આના વિશે અમે જણાવતા રહીશું, પરંતુ અત્યારે ઇનિશિયલ ટીક આપણી પાસે આવી રહ્યા છે તેના ઉપરથી અત્યારે જોઈએ તો સુપ્રીમ કોર્ટ તરફથી અત્યારે અદાણી માટે થઈને એક ફેવરેબલ કદાચ ચુકાદો આવતો હોય તેવું દેખાઈ રહ્યું છે અને તેની ઇમ્પેક્ટ અત્યારે આપણે સ્ટોક ઉપર પોઝિટિવ આવતી જોઈ રહ્યા છીએ. સાથે જ આગળ વધીએ તો અત્યારે આપણે ખાસ કરીને મિડકેપના આઈટી કાઉન્ટર્સ છે ત્યાં પણ હિતેશજી એક સારા એવા મોમેન્ટમ બિલ્ડઅપ થતા જોયા છે. શું લાગે છે અહીંયા મિડકેપ આઈટી કાઉન્ટર્સ ઉપર આપનો આઉટલુક શું બનશે? મિડકેપ આઈટી કાઉન્ટરમાં મને એક એક સ્ટોક વધારે જે સારો લાગે છે જે હેક્ઝાવેર છે, જે એક ટ્રેન્ડિંગ મોડમાં છે અને આગળ જતા બહુ સારા ભાવ થવાની શક્યતા છે. હાલ પૂરતું અત્યારે એવું લાગે છે કે 290 રૂપિયાનો એક એનો સારો સપોર્ટ છે અને આગળ જતા 335 થી 350 રૂપિયા સુધી પણ આવી શકે છે. અને મારા હિસાબે આ એક એવો સ્ટોક છે કે જેને લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ તરીકે પણ ગણી શકાય કે જેમાં સારા એવા ભાવ આવવાની શક્યતા છે. તો મિડકેપ આઈટીમાં મને એક આ એક સ્ટોક સારો લાગે છે. ઓકે, સાથે જ મિડકેપ આઈટી કાઉન્ટર્સ ઉપર શર્માજી આપનો પણ આઉટલુક લેવા માંગીએ છું, કારણ કે જે રીતના આપણે જોઈએ છીએ કે રેવન્યુ ગ્રોથ માટે થઈને અત્યારે જે રીતના ચિંતાઓ જોવા મળી રહી છે, આ પહેલાં આપણે પર્સિસ્ટન્ટ સિસ્ટમ તરફથી આપણે જોયું હતું કે ક્વાર્ટર ફોરમાં રેવન્યુ ગ્રોથ માટે થઈને તેમના તરફથી ચિંતા જોવા મળી હતી, ત્યારબાદ આપણે જોયું તો આઈડીએફસી તરફથી પણ આ જ પ્રકારના એક સ્ટેટમેન્ટ આવ્યું છે. શું આઉટલુક બનશે આપનો ફંડામેન્ટલી અત્યારે મિડકેપ આઈટી કાઉન્ટર્સ ઉપર ધ્યાન આપવું જોઈએ? જો મિડકેપ આઈટીમાં સિલેક્ટિવ કાઉન્ટર્સમાં તેજી આવી શકે છે, કેમ કે ઇન્ડિપેન્ડન્ટ કંપનીઓના વર્ટિકલ્સ જે એ કંપનીઓ કેટર કરે છે જુદા છે અને જે કેપેબિલિટીઝ છે એ જુદા છે અને જે માર્કેટના એ કેટર કરે છે એ પણ જુદા જુદા છે. તો એમાં મિડકેપ કાઉન્ટરમાં મને એક કાઉન્ટર પસંદ છે, આ છે પોલારિસ કન્સલ્ટિંગ. પોલારિસ કન્સલ્ટિંગમાં જે પ્રમાણે રીસ્ટ્રક્ચરિંગ થઈ છે બિઝનેસની અને આવતા વર્ષમાં જેવો આઉટલુક લાગે આપને દેખાય છે એના જોતા મને લાગે છે કે પોલારિસ કન્સલ્ટિંગમાં હજી પણ બહુ મુવમેન્ટ આવી શકે છે અને અહીંયાથી પણ 30% સુધી વધી શકે છે 12 મહિનામાં.
ઓકે, અત્યારે અહીંયા આપણે જે રીતના જોઈ રહ્યા છીએ કે આઈટી સેક્ટર માટે થઈને આપણને એક હજુ પણ ટ્રેન્ડ લાઈન જે છે તે એટલી બધી નેગેટિવ બનતી નથી દેખાઈ રહી. હેક્સાવેનું કાઉન્ટર હિતેશજી જેમ પસંદ કરી રહ્યા છે તેની સાથે હિતેશજી બીજું એક કાઉન્ટર આપણે અહીંયા મિડકેપ આઈટીમાં પૂછવા માંગીએ છીએ આપને, એચસીએલ ઇન્ફો. કારણ કે જોઈએ તો ખાસ કરીને એક 4950 લેવલથી આપણે આ કાઉન્ટરને એક વખત ગમે ત્યારે પહોંચે ત્યારબાદ ત્યાંથી એક સપોર્ટ લઈ અને પછી પાછું આપણે જોઈએ તો એક 59.60 સુધીની રેન્જ સુધીનો એક કારોબાર થતો દેખાય છે, પછી ત્યાંથી પાછું સસ્ટેન નથી થતું અને નીચેની તરફનો ટ્રેન્ડ બનતો દેખાય છે. શું લાગે છે અત્યારે આપણે જોઈએ તો નીચેના લેવલની નજીક દેખાઈ રહ્યું છે આ સ્ટોક, કોઈ ટ્રેડિંગ આઈડિયા બનશે? ટ્રેડિંગ આઈડિયા તરીકે આ સ્ટોક બરાબર છે. 48 રૂપિયાનો એક જે લેવલ છે ત્યાં સારો સપોર્ટ મળતો રહે છે, તો 48 રૂપિયાની નજીક જયારે પણ આવે ત્યારે એમાં લેવાલી કરી શકાય અને 58-60 ની આસપાસમાં એમાં નફો બુક કરી લેવાનો. આ રીતનો એક રેન્જ બાઉન્ડ મુવમેન્ટ ની મદદથી ટ્રેડિંગ કરી શકાય. ઓકે, ત્યારે જ હિતેશજી આપની પસંદના મિડકેપ સ્ટોક ક્યાં રહેશે? મને ક્રોમ્પ્ટન ગ્રીવ્સ મારો આજનો ટોપિક છે, જે મને એમ લાગે છે કે 163 રૂપિયાના સ્ટોપ લોસે 185 રૂપિયાનું ટાર્ગેટ દેખાય છે, જે 7-10 દિવસની અંદરમાં આવી શકે છે. અને બીજો છે એનસીસી, જેમાં 100 રૂપિયાના સ્ટોપ લોસે 125 રૂપિયાનું પહેલું ટાર્ગેટ રહેશે અને 135 રૂપિયાનું બીજું ટાર્ગેટ રહેશે. એમાં સારા વોલ્યુમ સાથે બ્રેકઆઉટ આવેલું છે, એટલે મને એમ લાગે છે કે આમાં મોમેન્ટમ સારું જળવાયેલું રહેશે. આ બે સ્ટોક્સ મારા આજના ટોપિક્સ તરીકેના છે. ઓકે, અહીંયા હિતેશજી તરફથી બે સ્ટોક મળી રહ્યા છે. એનસીસી લિમિટેડ 7-10 દિવસ માટે 125-135 રૂપિયાનો ટાર્ગેટ આવી શકે તેમ છે. સ્ટોપ લોસ તેમાં 100 રૂપિયાનો રાખવાની સલાહ બની રહી છે. રિસ્ક રિવર્ડ રેશિયો જોઈએ તો અહીંયા સારો એક ફેવરેબલ આવતો દેખાઈ રહ્યો છે. બીજું કાઉન્ટર એમની પસંદનું રહેશે ક્રોપ્ટન ગ્રીવ્સનું, કે જ્યાં આપણે તેઓ એક ખરીદી માટેની સલાહ આપી રહ્યા છે. અત્યારે તેમાં ટાર્ગેટ જે છે તે 185 રૂપિયાનો જોઈ રહ્યા છે. સ્ટોપ લોસ એમાં 163 રૂપિયાનો રાખી 7-10 દિવસ માટે પોઝિશન બનાવવા માટેની સલાહ બનશે. હિતેશજી રજા લેવાનો સમય થયો છે, કોઈ ડિસ્ક્લોઝર? આ બંને મારા જે ટોપિક્સ ના જે છે અમારા ગ્રાહકોને અમે લોકોએ રેકમેન્ડ કરેલા છે. જી આભાર હિતેશજી અહીંયા અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર ચર્ચા કરવા બદલ. અત્યારે